મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે પ્રકરણ 4 માં ભાગ અને પૂર્ણ વિશે શીખીશું. એ પહેલા આપણે થોડી મહત્વની બાબતો વિશે ચર્ચા કરી લઈએ કે ભાગ અને પૂર્ણમાં કેવી બાબતોનો સમાવેશ થશે. જેમ કે ભાગ અને પૂર્ણ એ પણ પૂર્ણ ભાગ છે એ જાણવા માટે આપણે થોડીક માહિતીઓ મેળવીએ અને પછી આપણે આપણા ચેપ્ટરમાં આગળ વધીશું. ચાલો પહેલું જ છે, કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય. કોઈ પણ વસ્તુ હોય, ધારો કે અત્યારે દાખલા તરીકે હું એક લઉં છું, દાખલા તરીકે એક ચોરસ લઉં છું. ઓકે, આ ચોરસ લીધું, આ ચોરસના કેટલા સરખા કીધા ભાગ છે? બે સરખા ભાગ કરીએ, બે સરખા ભાગ કરીએ, એટલે બે સરખા ભાગ કરી લીધા. બે સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો, દરેક ભાગ, આ બંને ભાગ જે છે, દરેક ભાગ આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય. બરાબર ને? એટલે કોઈ વસ્તુના જ્યારે બે ભાગ કરવામાં આવે ત્યારે તે દરેક ભાગ, એટલે અડધો ભાગ અને આ ભાગ, આ આખી વસ્તુનો કેટલો ભાગ કહેવાશે? આ બાજુનો અડધો ભાગ, અને આ બાજુનો પણ અડધો ભાગ. આવું કહેવાય ને? તો અને એવું કહેવામાં આવે છે કે જો બે સરખા ભાગ કરવામાં આવે તો દરેક ભાગ, એટલે કે આ ભાગ ગણો તો આ ભાગ, અને આ ભાગ ગણો તો આ ભાગ, આખી વસ્તુનો અડધો ભાગ ગણાય. અને અડધા ભાગને આપણે ગણિતની ભાષામાં શું બોલીએ છીએ? એક દ્રિત્યાંશ. શું બોલીએ છીએ? એક દ્રિત્યાંશ. આવી રીતના લખાય છે કે અડધા ભાગને તમે અંકોમાં કેવી રીતના લખશો? તો અંકોમાં અડધા ભાગને એક દ્રિત્યાંશ આવી રીતના લખાય. અંકોમાં, અંકોમાં એક દ્રિત્યાંશ આવી રીતના લખાય. આ લખીએ છીએ એક દ્રિત્યાંશ, એ શું દર્શાવે છે? અડધો ભાગ છે, આવું દર્શાવે છે. કઈ રીતે? તો જોવાનું કે આ વસ્તુના બે સરખા ભાગ કરેલા છે, જેટલા ભાગ કર્યા હોય એટલા ભાગ નીચે. કેટલા ભાગ છે? બે ભાગ. તો બે ભાગ પાડ્યા છે એટલે બે ભાગ નીચે, અને દરેક વસ્તુ જે એક ભાગ છે એને શું કહેવાશે? તો એક દ્રિત્યાંશ કહેવાશે. બંને ભાગને એવી રીતના કહેવાશે કે આ એક દ્રિત્યાંશ અને આ એક દ્રિત્યાંશ. બરાબર ને? આ રીતે લખાય છે. અને શબ્દોમાં, એને શબ્દોમાં કઈ રીતે લખાય છે? તો એક દ્રિત્યાંશને શબ્દોમાં લખો કે વાંચો, તો આ રીતે વંચાય છે. એક દ્રિત્યાંશ જોઈ શકો છો, અથવા તો એક બે આંશ એવું પણ કહી શકાય છે. હવે આગળ જઈએ. અડધા ભાગને તમને બરાબર સમજમાં આવવું જ જોઈએ કે અડધો ભાગ એટલે એક દ્રિત્યાંશ. હવે બીજું એક ઉદાહરણ તમને સમજાવું કે આ કોઈ સફરજન છે, હવે સફરજનના તમે બે ભાગ પાડ્યા, તો હવે આ ભાગ સફરજનના કેટલા ભાગ પાડ્યા કહેવાય? બે ભાગ, એટલે તેને નીચે લખવાનું. હવે દરેક ભાગને શું કહેવાશે? દરેક ભાગને એક દ્રિત્યાંશ બોલાશે. દરેક ભાગ કેટલો કેટલો થઈ ગયો? અડધો અડધો થઈ ગયો ને? તો અડધા ભાગને આવી રીતના અંકોમાં આ રીતે લખાય, એક દ્રિત્યાંશ એક દ્રિત્યાંશ. ખબર પડે છે ને? ચાલો હવે નેક્સ્ટ. કોઈ પણ વસ્તુના ત્રણ સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો ત્રીજો ભાગ કહેવાય. હવે કોઈ પણ વસ્તુ લેવ તમે, અત્યારે આપણે એક્ઝામ્પલ તરીકે, એટલે કે દાખલા તરીકે એક ચોરસ જ લઈએ છીએ. આ ચોરસના હું કેટલા સરખા ભાગ ગણું? ત્રણ. જો સરખા જ ભાગ કરવાના રહેશે તો ત્રણ સરખા ભાગ ગણું છું, એક બે અને ત્રણ. જો ત્રણ સરખા ભાગ કર્યું તો દરેક ભાગ આખી વસ્તુનો ત્રીજો ભાગ કહેવાશે. આપણે ત્રણ ભાગ આમાં કર્યા છે એટલે દરેક ભાગ, એટલે આ ભાગને તમે જો વિચારતા હોય તો આ ભાગ આ આખી વસ્તુનો ત્રીજો ભાગ કહેવાય. જો તમે આ ભાગ વિશે વિચારો છો તો આ ભાગ આખી વસ્તુનો ત્રીજો ભાગ કહેવાય. સમજ પડે છે? જો તમે આ ભાગ વિશે વિચારો છો કે આ ભાગ, તો આ ભાગ આખી વસ્તુનો ત્રીજો ભાગ કહેવાય. કેમ ત્રીજો ભાગ કહેવાય? કારણ કે તેના ત્રણ સરખા ભાગ પાડેલા છે, તેથી તે આ વસ્તુમાં ત્રીજા જેટલો ભાગ રોકે છે, એક તૃતીયાંશ જેટલો ભાગ રોકે છે. તેને અંકોમાં કેવી રીતના લખાય? ત્રીજો ભાગ રોકે છે તો તેને અંકોમાં કેવી રીતના લખાય? તો અંકોમાં ત્રીજા ભાગને એક તૃતીયાંશ આ રીતે લખાય. અંકોમાં એક તૃતીયાંશ આ રીતે લખાય. અને શબ્દોમાં લખવા માટે કે વાંચવા માટે કેવી રીતના વંચાશે? તો એક તૃતીયાંશને શબ્દોમાં આ રીતે વંચાશે, એક તૃતીયાંશ. અને શબ્દમાં લખાશે પણ એક તૃતીયાંશ જ. તો તમે જોઈ શકો છો, જ્યારે ત્રણ સરખા ભાગ કરવામાં આવે જેટલા પણ એક વસ્તુના ભાગ પાડીએ તેટલા ભાગને નીચે લખવાના. ધારો કે મેં આના એક બે ને ત્રણ ભાગ પાડ્યા, તો ત્રણ ભાગ મેં નીચે લખ્યા. હવે જે ભાગ, આ દરેક ભાગ કયો કેટલો ગણાશે? તો દરેક ભાગ આવું ગણાશે, એક તૃતીયાંશ એક તૃતીયાંશ એક તૃતીયાંશ.
એટલે આપણે કેટલા ભાગ પાડ્યા, ત્રણ ભાગ પાડ્યા અને દરેક ભાગ આ રીતે બોલાશે એ એક તૃતીયાંશ, એટલે કે દરેક ભાગ એક વસ્તુનો ત્રીજો ભાગ દર્શાવે છે. સમજ પડી? ચાલો હવે આગળ, કોઈ પણ વસ્તુના ચાર સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો ચોથો ભાગ કહેવાય. આખી વસ્તુનો કયો ભાગ કહેવાય? ચોથો ભાગ કહેવાય. હવે વિચાર કે હવે કોઈ વસ્તુ લઈએ અને હવે કેટલા ભાગ કરવાનું કીધું છે? ચાર સરખા. ચાલો આપણે ચોરસને લઈએ દાખલા તરીકે. ચાલો અહીંયા લેવું છું, જોજો આ ચોરસ લીધું છે, આ ચોરસના લંબચોરસ લીધું છે, તો એના ચાર સરખા ભાગ કરવાના છે. એક, બે, ત્રણ, ચાર. જુઓ ચાર સરખા ભાગ કરીએ. હવે ચાર સરખા ભાગ કરીએ, આ એક વસ્તુ છે એટલે કે એક લંબચોરસ છે, તેના ચાર સરખા ભાગ કર્યા તો દરેક ભાગ આખી વસ્તુનો ચોથો ભાગ કહેવાય. એટલે કે દરેકે દરેક ભાગને તમે શું કહેશો? ચોથો ભાગ. કે આ ધારો કે આને નામ આપ્યું એ, અને બી નામ આપ્યું, અને સી, અને આને ડી નામ આપ્યું. ચારે ચાર ભાગને નામ આપી દીધા, એ બી સી ડી. ચાલો હવે એ એ આનો આ લંબચોરસનો કેટલામો ભાગ છે? તો એ એ આ લંબચોરસનો ચોથો ભાગ છે એમ કહેવાય. હવે એવું પૂછ્યું હોય કે સી એ આ લંબચોરસનો કેટલામો ભાગ છે? તો સી એ આ લંબચોરસનો ચોથો ભાગ દર્શાવે છે. એટલે દરેક ભાગ ચોથો ભાગ દર્શાવે છે એવું કહેવાય. અને ચોથો ભાગ દર્શાવે છે એને આપણે અંકોમાં કેવી રીતના લખાય, કેવી રીતના બોલાય? તો જુઓ અંકોમાં ચોથા ભાગને એક ચતુર્થાંશ લખાય. એવું બોલાય કે એ એ આ લંબચોરસનો એક ચતુર્થાંશ ભાગ દર્શાવે છે, અથવા તો એક ચતુર્થાંશ ભાગ રોકે છે. હવે એવું કહેવામાં આવ્યું છે કે એક ચતુર્થાંશ આવું લખાશે અંકોમાં, અંકોમાં આ રીતે લખાશે, પણ શબ્દોમાં એને તમે લખશો કે વાંચશો કે બોલશો તો કેવી રીતના બોલશો, તો કેવી રીતના વાંચશો? એક ચતુર્થાંશ. શું બોલાશે? એક ચતુર્થાંશ, અથવા તો એક ચારાંશ. નીચે ચાર આપેલા છે, ઉપર એક છે, એટલે ઉપરનો એક અને નીચે ચાર છે એને ચારાંશ બોલાય. ત્રણ હોય તો ત્રણાંશ, બરાબર ને? આ રીતે કહેવાશે. એટલે આ ચોથો ભાગ દર્શાવે છે અંકોમાં એક ચતુર્થાંશ. ચાર આવી જ રીતે એક તૃતીયાંશ શીખ્યા, એક તૃતીયાંશ શીખ્યા, એક ચતુર્થાંશ શીખ્યા. હવે એવી જ રીતે આ બધા અલગ અલગ અપૂર્ણાંકો કહેવાય. આ બધા શું કહેવાય? અપૂર્ણાંકો કહેવાય. કે જે પૂર્ણ ભાગ દર્શાવતા ન હોય, અપૂર્ણ ભાગ દર્શાવતા હોય તેને આ અપૂર્ણાંક કહેવાય. આ ઉપર અને નીચે જ્યારે સંખ્યા આપેલી હોય તો ઉપરની સંખ્યાને, ધારો કે આ એક છે, એને અંશ કહેવાય. શું કહેવાય? અંશ. અને નીચેની સંખ્યાને શું કહેવાય? છેદ કહેવાય. અને જ્યારે ઉપર અને નીચે આ રીતે સંખ્યા આપેલી હોય ત્યારે તેને અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? આવી સંખ્યાને અપૂર્ણાંક કહેવાય. એટલે કે તે પૂરેપૂરો ભાગ દર્શાવતો નથી, તે અપૂર્ણ છે, તે પૂર્ણ ભરેલો નથી, તે અપૂર્ણ ભાગ દર્શાવે છે. ધારો કે આમાં જ તમને સમજાવું કે ચાર ભાગ પાડેલા છે, કોઈ પણ જે નીચે આપેલા હોય ને, નીચે જે ભાગ આપેલા હોય એટલે કે આ નીચે આપેલા ભાગને છેદ બોલાય. શું બોલાય? આ નીચે આપેલા જે બધા ભાગ છે એ બધાને છેદ કહેવાશે, અને ઉપર આપેલા ભાગને શું કહેવાશે? અંશ કહેવાશે. શું કહેવાશે? અંશ. ઉપર આપેલા ભાગને અંશ અને નીચે આપેલા ભાગને છેદ કહેવાય. તો જે નીચે જે છેદ આપેલા છે એ આખી વસ્તુના એટલા ભાગ પાડ્યા હોય એવું દર્શાવે છે. ધારો કે અહીં ચાર છે, તો એ આખી વસ્તુ જે હશે ને એના ચાર ભાગ પાડેલા છે. એ ચાર ભાગમાંથી કેટલા ભાગ લીધા છે તે ઉપર દર્શાવેલું હશે કે એ ચાર ભાગમાંથી બે ભાગ લીધે છે. હવે વિચાર બાજુમાં કે આ ચાર આ વસ્તુમાં આ જે છે તેમાં કેટલા ભાગ પાડ્યા હશે? તો જોવાનું નીચે કે ચાર ભાગ પાડેલા છે તેમાંથી કેટલા ભાગ લીધેલા છે? ત્રણ ભાગ જેટલી જગ્યા રોકી છે, અથવા તો ત્રણ ભાગ જેટલો ભાગ લીધો છે. હવે બાજુમાં જાઓ તો અને આ વસ્તુમાં કેટલા ભાગ પાડ્યા હશે? તો આ વસ્તુના પાંચ સરખા ભાગ પાડ્યા હશે, અને તે પણ સરખા જ, દરેક છેદ સરખા ભાગ જ દર્શાવે છે. આમાં પાંચ સરખા ભાગ પાડ્યા હશે, અને પાંચ સરખા ભાગ માંથી એક જ ભાગ અહીં દર્શાવે છે, એટલે દરેક ભાગ શું દર્શાવશે? એક પંચમાંશ દર્શાવશે. પાંચ ભાગ દર્શાવેલા છે એટલે પાંચમો ભાગ, આપણે કેમ અહીં બોલીએ છીએ ચોથો ભાગ, એવી રીતના પાંચમો ભાગ. દરેક પાંચ ભાગ જે પાડેલા હશે આવી રીતના, જો સમજાવું છું, આ ચોરસ છે, એક બે ત્રણ
चार पांच पांच भाग पड़ा है। हवे पांची पांच भाग केटलो भाग दर्शावे छे तमारे अनिश्चित जोवो होय तो आ एक पंचमांश भाग दर्शावे छे। दरेक भाग एक पंचमांश भाग दर्शावे छे एटले के पांचमो भाग दर्शावे छे। એટલે દરેક ભાગ એક પંચમાંશ જેટલી જગ્યા રોકે છે। એવી રીતના બાજુમાં પણ છ ભાગ પાડ્યા હશે અને દરેક ભાગને એક છઠ્ઠો ભાગ રોકતા હશે એટલે એક છષ્ટમાંશ બોલાશે। એવી રીતના આમાં આ વસ્તુમાં કેટલા ભાગ પાડ્યા હશે હવે તમને અંદાજ આવ્યો જ હશે કે આઠ ભાગ પાડ્યા છે અને દરેક ભાગને એક અષ્ટમાંશ બોલાશે। બરાબર ને? આમાં જ્યારે એક હોય ત્યારે દરેક ભાગ એ રીતે ભાગ દર્શાવે છે એવું સાબિત થાય છે। જ્યારે અહીં પાંચ ભાગ છે પાડેલા તેમાંથી બે ભાગ જેટલી જગ્યા રોકી છે એવું દર્શાવે છે। અહીં આઠ ભાગ પાડ્યા છે પણ ત્રણ જેટલી જેટલા ભાગોને એ લોકોએ ઉપયોગમાં લીધો છે કે ત્રણ જેટલો ભાગ છાયાંકિત કરેલો છે કે એ લોકોએ ખાધો છે એવું પણ આવી શકે। ધારો કે એક સફરજન છે તેની આઠ ચીરી પાડી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ચીરી પાડી તેમાંથી ત્રણ ચીરી એ લોકોએ લઈ લીધી છે એટલે કે ત્રણ જે આપણે પીસ પાડ્યા હતા ત્રણ પીસ લઈ લીધા છે આવું કહી શકાય। એવી રીતના પાંચ અષ્ટમાંશને પણ તમે સમજી શકો છો કે આઠ ભાગ પાડ્યા છે તેમાંથી પાંચ ભાગ લીધા છે અથવા તો પાંચ ભાગ જેટલો ભાગ દર્શાવે છે। બાર ભાગ પાડ્યા છે અને એક આવ્યો એટલે દરેક ભાગ એક બારાઉન્સ એટલે કે બારમો ભાગ દર્શાવે છે। સમજ પડી? આ થયું તમારું અપૂર્ણાંકમાં ભાગો કેવી રીતના પાડવા અને કયા ભાગને કેવી રીતે બોલાય તે તમને સમજ પડવી જોઈએ।